શુભારંભ વર્મી કમ્પાઉન્ડમાં 88 લાખ ના ખર્ચે બગીચો, કમ્પાઉન્ડ, દિવાલ અને દ્વારનો લોકાર્પણ. થરાદ નગરમાં 14 વિવિધ વિસ્તારોમાં તીસરી આંખની બાજ નજર રહેશે. 14 વિસ્તારોમાં 39 સીસીટીવી કેમેરાની રહેશે બાદ નજર. થરાદના વેપારીઓની સીસીટીવી કેમેરા લગાવવાની જૂની માંગણીઓને આજે પૂર્ણ કરાઈ. અંદાજિત 15 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવી અને કરાયો લોકાર્પણ. થરાદ નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતના વરદ હસ્તે સીસીટીવી કેમેરાનો કરાયો લોકાર્પણ. થરાદમાં તીસરી આંખની બાજ નજરથી થરાદ નગરમાં થતી બાઇક જેવા વાહન ચોરીઓ, દુકાનોમાં તોડફોડ ચોરીઓ કરનાર થશે તીસરી આંખમાં કેદ. આ લોકાર્પણના કાર્યક્રમો થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ, નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ દીપક ઓઝા, કારોબારી ચેરમેન હરેશભાઈ સહિતના નગરપાલિકાના સદસ્યો અને કર્મચારી રહ્યા હતા ઉપસ્થિત. થરાદના લોકોને વર્ષોથી જૂની માંગ હતી કે થરાદમાં કેમેરા લાગે અને જુદી જુદી જગ્યાએ કેમેરા મૂક્યા છે. આજે તેનું ઉદ્ઘાટન કર્યું છે અને ધન કચરામાં પણ આજે ગેટનું ઉદ્ઘાટન કર્યું છે. બાગ બગીચા બનાવ્યા છે, ધન કચરાની વ્યવસ્થા બાજુમાં કરી છે અને એનું પણ આજે ઉદ્ઘાટન કર્યું છે અને લોકોની માંગ હતી એ અમે પૂરી કરી છે આજે. થેન્ક યુ.